आप सबनु स्पार्क इंग्लिश ग्रुप में तब जो इंग्लिश शीखवा बदा सामेल थे छो ये तमाम एडमिन वती हूँ स्वागत करूँ छू। अपने इंग्लिश भाषा शीखवा बदाय धवेश बतावी है इच्छा दर्शाई है तेमा विद्यार्थी मित्रों शिक्षिका बहनों अने मजूरी काम करनारा तेमज डिलीवरी बॉय तरीके काम करता व्यक्तिओ पण आमां सामेल थया छे। आपणने मार्गदर्शन आपवा माटे डॉक्टर साहेबो मेजिस्ट्रेट साहेबो वकीलो एंजीनियरो अने शिक्षक मित्रों जे इंग्लिश भाषाना जाणकार अने निष्णातो छे ते बधा आपणी साथे सामेल थया छे। आपणने घणा मार्गदर्शन आपवा माटे सामेल थया छे, घणा शीखवा माटे, घणा निवृत्त अधिकारीओ पण सामेल थया छे के निवृत्તિના સમય પર પણ ઇંગ્લિશ ભાષા શીખવી છે। વિશેષમાં કે આ બધા ઇંગ્લિશ ભાષાના શીખવા માટેના નિષ્ણાતો આપણને ઇંગ્લિશ ભાષાનું જ્ઞાન આપવાના છે, હું માત્ર તમને માર્ગદર્શન આપીશ। મારું નામ એલડી વાઘેલા છે, હું નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર છું ગુજરાત રાજ્યમાં। ઘણા સમયથી વિચારતો કે એક इंग्लिश शीखवा माटे व्हाट्सएप ग्रुप बनावु, एटले आ व्हाट्सएप ग्रुप नी जे रचना थयेल छे ते व्हाट्सएप ग्रुप में आपणे आप सौने इंग्लिश भाषा माटे व्याकरण अने जुदा जुदा शब्दों तमाम प्रकारनी माहितीओ पूरी पाडवा माटे विडियो ऑडियो अने लखाण साथे तमने माहितीओ मोकलवामां आवशे, तो ए माहितीओनो तमे अभ्यास करी साथोसाथ લખવાનું અને વાંચવાનું રાખશો તો ઇંગ્લિશ ભાષા જરૂર શીખી શકાશે। ઇંગ્લિશ ભાષા શીખવા માટે બહુ અઘરી નથી, આપણે ઇંગ્લિશ ભાષાના માત્ર 26 શબ્દો જ છે, એ બી સી ડી એફ જી એચ આઈ જી કે એલ એમ એન ઓ પી ક્યુ આર, આ ગણો તો માત્ર 26 શબ્દો જ છે। આ 26 શબ્દોમાં જ આખી ઇંગ્લિશ ભાષા છે, ગુજરાતી ભાષાને આ મૂળાક્ષરો જાજા છે, પણ આપણો મહાવરો નથી એટલે આપણે ઇંગ્લિશ ભાષા આપણને અઘરી લાગે છે, બાકી જે શીખી જાય છે એના માટે સૌ સલીજ છે। જેને ગુજરાતી ભાષા પણ જે લોક શીખવી હોય તો આપણે જન્મથી બોલતા આવડે પણ એ શીખવા માટે આપણે કક્કો શીખવો પડે અને તે પછી બારાકડી શીખવી પડે ત્યારે આપણને લખતા ગુજરાતી ભાષા આવડી શકે। એમ તમામ પ્રકારની ભાષાઓ, ગુજરાતી હોય, મરાઠી હોય, તામિલ હોય, તેલુગુ હોય, કન્નડ હોય કે ઇંગ્લિશ ભાષા હોય, તે તમામ શીખવા માટે થઈ અને લખવા માટે થઈ અને તેનું વ્યાકરણ આપણે શીખવું પડે, ભાષાના શબ્દો શીખવા પડે, કઈ ભાષામાં કયો શબ્દ કેવી રીતે વાપરી શકાય છે, શું બોલવાથી એનો શું અર્થ નીકળે છે, તે બધી વસ્તુ આપણે શીખવી પડે છે। ઘણા શબ્દો એવા છે કે આપણા જીવનમાં પકડાઈ ગયા છે, આપણે ઇંગ્લિશ શબ્દો બોલીએ છીએ રૂટિનમાં, આ ટેબલને આપણે ટેબલ જ કહીએ છીએ, આનો કોઈ દિવસ કોઈ મેચ કહેતું નથી, ખુરશીને આપણે ગુજરાતી ભાષામાં ખુરશી જ કહીએ છીએ અને ઇંગ્લિશમાં ચેર કહેતા નથી, નોકરી કરવા જનારો માણસ છે હું ઓફિસે જાઉં છું એમ જ કહે છે, ઓફિસ શબ્દ છે, ઇંગ્લિશ શબ્દ છે, કાર્યાલયે જાઉં છું એ શબ્દ કોઈ બોલતો નથી, પણ જ્યારે આપણા જીવનમાં જે શબ્દો ઇંગ્લિશના જ્યારે આવડી જશે અને વણાઈ જશે ત્યારે આપણને તમામ વસ્તુ ફાવી જશે। ઇંગ્લિશ ભાષા શીખવા માટે ધગશ અને મહેનત બે વસ્તુ જોશે, પૂરી લગનથી ધગશ અને મહેનતથી જે શીખશે એને આવડી જ જશે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, એટલે જીવનમાં આગળ આવવા માટે આપણે શિક્ષણ મેળવવું જરૂરી છે। ઇંગ્લિશ ભાષા શીખવી એ માટે જરૂરી છે કે વિશ્વ ભાષા છે અને તમામ પ્રકારની માહિતીઓ ઇંગ્લિશ ભાષા શીખવાથી મોટાભાગની મળી રહેશે, એટલે વાંચન જેટલું વધારે હશે એટલું જ આપણને વધુ માહિતી મળશે। એટલે આજે હું તમને આ વાત એ માટે કહી રહ્યો છું કે તમારે આ વસ્તુ શીખવા માટે આપણને માર્ગદર્શન આપનારા શિક્ષકો છે જે પીએચડી થયેલા છે અને કેમ શીખવવું તેની જુદી જુદી ટેકનિકો અને ટ્રીક આપે છે, પરંતુ મહેનત તો આપણે જ કરવાની છે। બાળપણમાં પણ આપણે જે 1 થી 100 એકડા શીખ્યા છે અને કકો બારડે શીખ્યા છે એ ભૂલ્યા નથી, તેમ આપણે હવે અત્યારે ઇંગ્લિશ ભાષા શીખવી છે એટલે એનો પાયાનો જે ભાગ હોય એ બધો શીખી અને આપણે એના માટે મોકવાનું યાદ કરવાનું છે। જેટલું યાદ રહેશે એટલું જ આપણને મગજમાં આવશે, એટલે તો શબ્દો શીખતા રહેજો, વાંચન વધારજો। વિવેકાનંદે કહ્યું છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, તો
तो अपनी हमें ध्येय प्राप्ति जो इंग्लिश सीखवा माटेनी होय ग्रुप में जोड़ाना छो जेटली बने एटली माहिती एकठी करी अने वाचन करी अने आगळ वधो। लांबा समयनो पीरियड छे आ, के एक महीनामां के पंदर दिवस में के बे महीनामां सीखी जवाय एवुं इंग्लिश नथी। कोई पण भाषा सीखवी होय तो एना माटेनो लांबो पीरियड छे, अने जेम लांबो पीरियड थतो जशे एम एम वधारे वधारे आमां शीखवानो आवतो जशे। तो ग्रुप साथे जोड़ायेला रहेजो। हूँ तमने बधाने बेस्ट ऑफ लक कहूँ छू, इंग्लिश में आपणे बेस्ट ऑफ लक एम तमने शुभेच्छा पाठवू छू। भाषा शीखवा माटे थई अने व्याकरण शीखवू जरूरी है, गुजराती भाषा में व्याकरण शीखवू जरूरी है। गुजराती भाषा की अंदर पण आपणे सामान्य रीते ख्याल छे काल छे, त्रण प्रकारना काल छे, वर्तमान काल छे, भूतकाळ छे अने भविष्यकाळ छे, एवो आपणा मगजमां होय छे। पण ए काळोनी अंदर पण चार चार काळ होय छे। आ बधा काळोनी विषयनुं ઊંડાણથી જ્ઞાન ગુજરાતી ભાષામાં જે લોકો ભાષાના અને અભ્યાસ જે કરતા હોય તે બધાએ શીખવું જરૂરી પડે છે। પણ જો ઇંગ્લિશ ભાષા આપણે શીખવી હોય છે તો આ બધાએ કાળ ગુજરાતીમાં મગજમાં બેસાડવા પડશે અને ઇંગ્લિશમાં મગજમાં બેસાડવા પડશે। ગુજરાતી ભાષાની અંદર હું વાત કહું અને વાત કરીએ તો એક જ કાળની વાત કરીએ તો વર્તમાન કાળ ગણો તો વર્તમાન કાળમાં પણ ચાર પ્રકારના હોય છે કાળ। એક સાદો વર્તમાન કાળ, એક ચાલુ વર્તમાન કાળ, એક પૂર્ણ વર્તમાન કાળ અને એક ચાલુ પૂર્ણ વર્તમાન કાળ। આ ચાર પ્રકારના સાદા વર્તમાન કાળમાં છે, એવી જ રીતે ભૂતકાળમાં છે, એવી રીતે ભવિષ્યકાળમાં છે, એટલે કુલ બાર કાળ થઈ ગયા। હવે સાદો વર્તમાન કાળની વાત કરું તો આપણી ઓલામાં એને સમજાવવા માટેની વાત લખીએ તો કરતા તે ક્રિયા કરે છે, એટલે કરતા એટલે કોણ, કરતા એટલે હું, વી અમે, વી એટલે અમે એટલે જાજાઓ એટલે બહુવચનમાં, યુ ઈ શી ઈટ અને જે એકવચન ને બહુવચન, આઈ વી યુ ઈ શી ઈટ અને દે, આ બધા કરતા છે। હવે એને આપણે સાદા વર્તમાન કાળની વાત સમજવા માટે જો એ વાત કરીએ તો કે કરતા તે ક્રિયા કરે છે, કરતા તે ક્રિયા કરે છે, કરતા કઈ ક્રિયા કરે છે, પીવાની કરે છે। હું ચા પીઉં છું તો એનું ઇંગ્લિશમાં લખાય આઈ ડ્રિંક ટી, આઈ ડ્રિંક ટી। હવે આ વસ્તુ આપણે શીખવાની છે, પાયામાંથી શીખવાની છે, એને તમામ પ્રકારની વસ્તુઓ શીખવા માટે, એટલે પહેલાં આપણે આ વર્તમાનકાળથી તમામ પ્રકારના કાળ શીખશું, આર્ટિકલ શીખશું, વર્તમાનકાળ પછી આવે ચાલુ વર્તમાનકાળ કે કરતા ક્રિયા કરી રહ્યો છે। એનું એક્ઝામ્પલ આપી દીધું કે હું ચા પી રહ્યો છું તો આઈ એમ ડ્રિંકિંગ ટી, એવું જ પૂર્ણ વર્તમાનકાળમાં આવે તો પૂર્ણ વર્તમાનકાળમાં હેવ અને હેઝ લાગે તો કે મેં ચા પીધી, આઈ હેવ ઓલરેડી ટી। એવી રીતે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આવે એમાં હેવ બીન હેઝ બીન લાગે કે કરતા અમુક સમયે જે તે ક્રિયા કરી રહ્યો છે તે કરવી, કે હું 5 મિનિટથી ચા પી રહ્યો છું, આઈ હેવ બીન ડ્રિંક 5 મિનિટ્સ। આ પ્રકારે ચાર કાળ જે આ પ્રમાણે વર્તમાન કાળના છે એવી રીતે ચાર ભૂતકાળના કાળ આવે, એવી રીતે ચાર ભવિષ્યકાળના, આ કાળનું બધું જ્ઞાન મેળવવાનું છે। સ્વર અને વ્યંજનો એની માહિતી, આર્ટિકલની માહિતી, પછી ઇંગ્લિશ ભાષા કેમ બોલી શકાય, કેમ યાદ રાખી શકાય, આ બધું યાદ કેમ રાખવું, કયા શબ્દો, તમામ પ્રકારના શબ્દો આપણા મગજમાં ફિટ બેસવા જોઈએ, એટલે તમને જુદા જુદા શબ્દો દરરોજ આપવામાં આવશે, એ શબ્દો ગોખીને પાકા કરવાના છે। તે ઉપરાંત આપણે જે કાંઈ અહીંથી જે તમને વિડીયો ઓડિયો કે જે કાંઈ તમને મેસેજ મોકલવામાં આવે તે મેસેજનો કાયમી અભ્યાસ કરી અને ઇંગ્લિશ ભાષા શીખવા માટે મહેનત કરજો, મહેનત કરશો તો જરૂર શીખી જશો, બેસ્ટ ઓફ લક છે। અને આપણે આજથી શરૂ કરવા જઈ રહ્યા છીએ, મારો પરિચય વિગતવારનો હું મારા મેસેજથી મોકલાવી આપીશ। આપણને શીખવાડવા માટે મદદ કરવાના છે ડૉક્ટર મહેશ દાભડા, જેને ગુજરાત સરકારે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપ્યો છે, ભારત સરકારના રાષ્ટ્રપતિ તરફથી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ છે। તે ઉપરાંત અન્ય શિક્ષક મિત્રો અને અન્ય અધિકારીઓ પણ આપણને વારંવાર આ ઇંગ્લિશ ભાષા શીખવા માટે માર્ગદર્શન આપવાના છે, અનેક આપણી સાથે ગ્રુપમાં જોડાણા છે માર્ગદર્શન આપવા માટે, તે તો આપણે આ બધાનો લાભ લેવાનો છે અને ઇંગ્લિશ ભાષા શીખવા માટે મહેનત કરવાની છે। હું ફરી એક વખત તમને બધાને શુભેચ્છા પાઠવું છું અને આજથી આપણે ઇંગ્લિશ ભાષા શીખવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। બેસ્ટ ઓફ લક, નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય ભીમ।